પેજ 96 હેડિંગ છે ઓળુ કહેવાથી કકળાટ થયો પ્રશ્ન કરતા પતિનો ભય ભવિષ્યનો ભય એડજસ્ટમેન્ટ લેવા દેતો નથી ત્યાં આગળ આપણે એને સુધારનાર કોણ એ યાદ રહેતું નથી ને સામાન્ય ચેતવણી રૂપે બોલાઈ જાય છે દાદાશ્રી એ તો વ્યવસ્થિતનો ઉપયોગ કરે વ્યવસ્થિત ફિટ થઈ જાય તો કશો વાંધો આવે તેમ નથી પછી કશું પૂછવા જેવું જ ના રહે ધણી આવે એટલે થાળી પાટલો મૂકીને કહીએ કે ચાલો જમવા એમની પ્રકૃતિ બદલાવાની નથી જે પ્રકૃતિ આપણે જોઈને પસંદ કરીને પરણીને આવ્યા તે પ્રકૃતિ ઠેઠ સુધી જોવાની માટે પહેલે દાડે શું નહોતા જાણતા આ પ્રકૃતિ આવી જ છે તે દાડે છૂટા થઈ જવું હતું ને વટલાય શું કરવા વધારે આ કચકચથી સંસારમાં કશો ફાયદો થતો નથી નુકસાન જ થાય છે કચકચ એટલે કકળાટ તેથી ભગવાને એને કશાય કયા તમારા બેની અંદર પ્રોબ્લેમ વધે તેમ જુદું થતું જાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પછી જુદું ના થાય જુદાઈથી દુઃખ છે અને બધાને પ્રોબ્લેમ ઊભા થવાના તમારે એકલાને થાય છે એવું નથી જેટલાએ શાદી કરી તેને પ્રોબ્લેમ ઊભા થયા વગર રહે નહીં કર્મના ઉદયથી ઝઘડા ચાલ્યા કરે પણ જીપથી અવળું બોલવાનું બંધ કરો વાત પેટમાં ને પેટમાં જ રાખો ઘરમાં કે બહાર બોલવાનું બંધ કરો આ બધી વાતોમાં આમાં કહે ને કે બહુ પોતાની દરેકને પોતાની ભાષામાં સમજાય એવી દાદાની વાણી છે અને આપણી માટે ટોપમોસ્ટ વસ્તુ કઈ છે કે આ આ ચોપડી વાંચી નાખીએ એ એક ભાગ છે પણ આપણા પ્રેક્ટિકલી કહે છે દાદા કહે છે કે આવી વાણી તે કંઈ જુદાઈને આપણા કચકચ થાય પછી ભાઈ પ્રકૃતિની ભૂલો કાઢીએ તો કે આપણે એક એક પેરેગ્રાફ વાંચીને પછી એકાદ સમય કરવાની ઓહો આવું આપણામાં ક્યાં આપણામાં બન્યું છે આવું એટલે આખી પ્રકૃતિને આપણે જે ગૂંચવાડા થતા હોય એડજસ્ટમેન્ટ ના થતા હોય તો એનું બધું સોલ્યુશન આવે આપણને અને સુંદર જ્ઞાનવાણી આપણને મળે છે આમાં એટલે વાણીથી ક્યાં બોલ્યા કેવી વાણીથી ભૂલો થઈ ક્યાં ક્યાં વાણીથી બીજાને હર્ટ થઈ જાય છે આ કે બેના પ્રોબ્લેમ તો કે એ કેમ આવા થયા વાણીના જીભથી અવળું બોલવાથી શું શું નુકસાન થયું એ બધું સ્ટડીમાં લે ને તો આપણા એક એક વાતો જીવન વ્યવહારમાં જુદી જુદી જાતના જે ડિસએડજસ્ટમેન્ટના કારણો હોય છે એ બધું આમાં ખુલ્લું થતું જાય છે એ ના કીધું ચલણ ચલાવવાથી અથડામણ હોય હવે અહીંયા વાણી જીભથી અવળું બોલવાથી અથડામણ થાય તો કે આ એક ચેક કરો આ જુદા જુદા દોષોના સ્વરૂપો ઓળખવા માટે આપણા જુદી જુદી વાણીનું સત્સંગ મળી શકે છે અહીંયા આપણે થોડા પ્રશ્નો લઈશું હરિતા શાહ મારો ક્વેશ્ચન એ છે ક્લેશ વિનાનું જીવન પેજ સેવન્ટી એટમાં સ્ત્રીના ડિપાર્ટમેન્ટનું દાદાએ કહ્યું છે કે ઘરના કામ અને છોકરા સંભાળવા તો આ જે સ્ત્રીઓ નોકરી ધંધા કરે છે ખોટું છે ના એ કામ જ વધ્યું ને અત્યારે ફાઇલ વધી એવું સમજવાનું

એટલે સામાન્ય ભૂલ લાગે ને આપણને આ ખોટું કરે છે પછી તમને અંદર જાગૃતિ ઉભી થાય ને કે ના શુદ્ધાત્મા જુદો પ્રકૃતિ જુદી શુદ્ધાત્મા તો નિર્દોષ એટલે નિર્દોષ જોયા શુદ્ધાત્મા જુઓ ને ત્યારે નિર્દોષ જોયા કેવાય અંદર થી અને બહાર થી પ્રકૃતિ દેખાય આપણને અને નહીં તો જ્ઞાન ના હાજર રહ્યું તો કે આવી ભૂલો કરે છે તો કે એ જ આવી ભૂલો કરે છે એટલે ભગવાન ને દોષિત જોયા એટલે દોષો જોયા ને દોષિત જોયું બે ગયું આપણું આપણે અંદરથી નિર્દોષ દેખાવું જોઈએ કેવું છે કે આપણને બધી પ્રકૃતિ ખબર તો પડી છે કે આ કડવો હોય આંબો મીઠો હોય આ તુલસી છે એ ત્યાં સુધી દોષ નથી પછી આ કાયમ ને માટે કહીએ કે આ તો કડવો જવા દો દ્વેષ થાય એ દોષી જ જોયો કેવાય એવા સાધારણ પ્રકૃતિ ખબર તો પડે આ જૂઠું કેવાય આ કપટ કહેવાય આ મોહ કહેવાય આ વિષય કહેવાય સામાનુ ખબર પડે કે આની નજર બધી ચક્કરવકર ફરે છે કે પણ અંદર તરત જ જાગૃત કે આ ભરેલો માલ છે એ શુદ્ધ આત્મા છે તે નિર્દોષ દોષિત ન જોયો અને દોષો દેખાય આપણને ખબર તો પડે ને પ્રકૃતિ એવું કેવા માંગે છે દિનેશ કોણજરિયા પછી કાલની સામાયિકમાં માનની સામાયિકમાં દેખાયું કે આખી જિંદગી અપેક્ષા માનની અપેક્ષા સાથેનું જ વર્તન થાય છે માન ન પણ મળે પણ અપમાન તો ન જ થવું જોઈએ તેવું સેફ સાઇડ રહે જો કોઈ અપમાન કરવા આવે તો તોડી જ પાડે તે તેની સાત પેઢી ઉખાડીને ફેંકી દે એટલું જોરદાર થઈ જાય કામકાજ કુટુંબમાં પોતે જ એક કાર્યક્ષેત્ર બનાવીને સેફ સાઇડ રહે પણ તેમાં કોઈ ભેસે તો આવી જ બને બને ત્યાં સુધી કોઈમાં દખલ ન કરે અને કોઈ પોતાનામાં દખલ ન કરે તેવું રહે પણ કોઈ લિમિટ વટાવે ત્યારે તોડી પાડે જ્યાં સુધી આવું કોઈ લિમિટ વટાવે ને તોડી પાડે એવું થાય છે ને અથવા કોઈ દખલ કરે ને તોડી પાડવાનું થાય છે ને ત્યાં સુધી ડખલો આવ્યા વગર રહેવાની નથી તૈયારી રાખજો તમારો નિયમ કેવો હોય કે મારા નહીં આપણી બાઉન્ડ્રીનું મકાનની બાઉન્ડ્રી હોય તો ની મકાનની બાઉન્ડ્રીમાં આપણે દખલ ના કરતા હોય તો આપણામાં કોઈ દડો નહીં આવે અને કદાચ કોઈ આવ્યો હોય તો કે ભાઈ અમારી છે હં હારું સારું અમે જતા રહીએ છીએ જતો રહે આપણે વઢી મૂકીએ અપમાન કરીએ કાઢી મૂકીએ તોડી પાડીએ એટલે પછી પેલો આંટી રાખશે દખલ કર્યા વગર રહેશે જ નહીં જ્યાં સુધી આપણો અહંકાર છે કે હું આવું નહીં ચલાવું ત્યાર સુધી કોકને કોઈક આયા જ કરશે પૂજા સુધી કેવું થાય કે નિયમ એક વિચારીને બેઠા હોય કે એ નિયમ જ્યારે તૂટે ને હા પણ જ્યારે કણે તોડ્યો કણે ગુનેગાર કહેશો અરે આપણી બાઉન્ડરીમાં કોઈ નહીં અમે પાંદડું ઉડતું ઉતું આવે તો કયા ઝાડ ને ગુનેગાર કહેશો કે માડીને ગુનેગાર કહેશો નિયમ કેવો હોય નિયમ આગ્રહ રાખવા માટે ને એ સમજવા માટે એડજસ્ટમેન્ટ છે અને એ નિયમ આપણે પાડવાનો હોય લોકો પાડે એવો કાયદો જ નથી આ ગાડીવાળાને પૂછવી પૂછવા જાઓ ગાડી ચલાવવાનું શીખવાડે છે ને તમે શીખ્યા હશો ને તે લોકો શીખવાડે કે ભાઈ આપણને કંઈ ને કે આપણે નિયમમાં રહેવું સામો અનિયમથી આવશે જ તૈયારી રાખવાની આપણે અથડામણ કરવી નથી નક્કી રાખજો એટલે આ આપણી પ્રકૃતિ છે હવે ધીમેથી બહાર નીકળી જાઓ કે ભાઈ કોઈનું કોઈ આવી ગયું આપણા દખલમાં અરે કોઈ આપણું અપમાન કરે અથવા તો આપણે કાર્યક્ષેત્રમાં કોઈકની દખલ આવે તો આપણે સંભાવે નિકાલ કરવો છે એ જોડે રિએક્ટ થઈને એને તોડી પાડવા નથી અત્યાર સુધી એ તોડી પાડ્યા હોય કંઈ દુઃખ આપ્યું હોય પ્રતિક્રમણ જોરદાર કરીશું આપણે સમજાયું ને આ ઓળખાયું એટલે હવે જાગૃતિ રાખવાની સમજાયું ને નહીં ના પૂજ્યશ્રી ગઈકાલે આપણે સામાયિક કરી કે ચલણ ચલાવવું પછી ધાર્યું કરવું આગ્રહ રાખવો તો હવે સ્કૂલમાં તો એવું બને કે બાળકો સાથે તો આ બધો વ્યવહાર થાય અને એમને દુઃખ પણ થાય એની ખબર પણ પડે પણ એવું થાય તો છે જ એમ હા ભાઈ એ લોકો ભૂલ કરતા હોય ત્યારે વઢો ને કે પછી અમથા અમથા સટ્ટો માર્યા જ કરો ના એવું નહિ ભૂલ હા એટલે એને ખબર પડે કે ટીચરને અમારી માટે પ્રેમ બહુ છે પણ મારી ભૂલ થાય ને એટલે મને વઢે બાકી બીજી બધી બાબતો પ્રેમ રાખવાનું શીખવાડવા વખતે બીજો નોર્મલ વ્યવહાર બધો પ્રેમ વાળો રાખો એને સમજાય કે આ ભૂલ માટે મને ટપકો આપ્યો અને ધીમે ધીમે પછી વાળીએ લો એટલે તો સરસ ભણ આપણે આખી જિંદગી કાઢવાની અત્યારથી જો આવું બરોબર સિન્સીયરીટી નહીં રાખીએ તો આગળ શું થશે આપણો એટલે થોડું કયા પછી થોડું વાળી લઈશું ને તો એને સમજાય કે મારા હિત ને માટે છે બધું એટલે ગઈકાલે પેલું સામાયિક વખત તમે કીધેલું કે આપણે કોઈને એક વખત કચડીએ તો એમ કે આખી જિંદગી આપણને એટલે તમે સત્તાના આધારે કચડો છો કે તમે એને હિત હિતને માટે વડો છો ના તો હિતને માટે હા એટલે એક મા બાપ એના છોકરાને વળતા હોય અને ટીચર એના શિષ્યને વળતા હોય પણ એના સામાના હિત ને માટે એને બોલો પુણ્ય બંધાય છે એટલે આપણે વડવાની છૂટ છે એવું નહિ સમજવાનું હેતુ શું છે હેતુ ઉપર આધાર રાખે દોષ નો પણ છતાં આપણે જેટલું આ કાળમાં કેવું છે ને ઠપકો આપવા જેવું નથી બહુ માણસ પડી ભાંગે એવો છે દિલ જ હાવ મન નબળું પડી ગયું છે અહંકાર બુદ્ધિ નબળા પડી ગયા છે સહન કરવાની શક્તિઓ બધી નબળી પડી ગઈ છે એટલે સમજાય સમજાય કામ લેવો પણ છતાંય માને જ નહીં ના માને તો થોડુંક આપણે તપ કરીશું ધીમેથી મને આવું નથી તમે કરો તો તો પછી 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 રહો અને એક બે ત્રણ દિવસ જાય ફરી એકાદ વખત કરીએ કરીએ સારું ધીમે ધીમે બધા આપણે આડાઈઓ એટલે હમણાં આકડાશે મજા આવશે એને દુખ આપવાના પ્રતિક્રોણ કરજો અને જદું રાખે ને શું જ્ઞાનમાં રહીને રૂપેશ મહેતા કોમન સેન્સ ઉપાદાન સૂઝ અને ડેવલપમેન્ટ એ ચાર શબ્દોની વચ્ચે શું રિલેશન છે ને હમણાં પાછું થોડું સાંભળું ને તો બીજું બે એડ થયું સમજણ અને રિવોલ્યુશન સમજણ સૂઝ એ ખાનામાં જાય હમ્મ ઉપાદાન ડેવલપમેન્ટ બીજા ખાનામાં જાય રિવોલ્યુશન કોમન સેન્સ ત્રીજા ખાન માં જાય એ બધું અનુભવથી એ કોમન સેન્સ કો કે રિવોલ્યુશન બધું રિવોલ્યુશન એટલે કાઉન્ટરપુલી

આત્મા સંબંધી એની કઈ સમજણ એને ઉત્પન્ન થઈ છે જેમ કોઈ કહે ને પુનર્જન્મ છે જ તો કે એનું ઉપાદાન થયું શરૂ થયું કહેવાય કે આત્મા સંબંધી કંઈક વસ્તુને ગયા જન્મ મેં કર્મ બાંધ્યા છે આ જન્મ ભોગવું છે એટલે હું તો છું જ એટલે હું છું કંઈક એવું ભાન થયું ત્યારથી ઉપાદાન એનું શરૂ થયું અને હું આત્મા કંઈ કરે જ છે બધું કર્મ તોય ઉપાદાન પછી ભાન થાય કે હો કંઈ જ કરતો નથી તોય આગળનું ઉપાદાન અને ઉપાદાન પૂરું થાય એટલે એને મૂળ સ્વરૂપે ભાન થાય કે હું ખરેખર કોણ છું અને એને જ્યાં ડેવલપમેન્ટ કહેવાય છે અને અત્યારે પડે છે પણ ઓવરઓલ શૂઝ કઈ છે તો કે કયા માઇલે આવ્યો એટલે ડેવલપમેન્ટનો જ ભાગ થયો પણ અત્યારે એને શું પડે છે હું ક્યાં છું કોણ છું કેવો છું એટલે શું જ નું જ કનેક્શન ડેવલપમેન્ટ અને ઉપાદાન સાથે જોઈન્ટ જ છે નજીકનું જ છે એકદમ શું જ એટલે શું થેવલપમેન્ટનું એની સહાર એનું તારણ આવી ગયું કે મારું કે ભાઈ હું આ છું

આગળનો પુરુષાર્થનો આપણે રિયલ પુરુષાર્થનો રસ્તો ખુલ્લો થઈ ગયો આપણને આપણું ડેવલપમેન્ટ આધ્યાત્મિક દ્રષ્ટિએ ડેવલપમેન્ટ પછી ઉપાદાન પછી સૂઝ સમજણ એ ચારેય શબ્દો આપણા પૂરા થઈ જાય છે હવે આ કોમન સેન્સ અને રિવોલ્યુશન એ કાઉન્ટર ખુલીએ હવે થોડું થોડું અનુભવથી આપણે ગોઠવતા જઈશું એટલે કે રિલેટિવ છે આખું વોક્ષ માટે તો આ ચાર આપણું પૂરું થાય છે ખરેખર એટલે બેઉ પક્ષ પકડી વ્યવહાર નિશ્ચય તો ઈમ્પોર્ટન્ટ તો બન્ને છે ના ઈમ્પોર્ટન્ટલી શું એ સહજ મારો ને હવે શું આપડે એવા મોટા આખા દુનિયાના કારભાર કે થોડા લઈ ઘર ની જ વાત છે ઘરની હોય અને થોડુંક ઉતારો એટલે ગામ નો ઉતારો નહીં શું કેવાય શું કહેવાય ઉતારો ડિપાર્ટમેન્ટ કરું થોડા બોલાય ગામનો ઉતારો છે કેસ કાઠિયાવાડી કેને કી નકામો માણસ છે આવતારા ડિપાર્ટમેન્ટ હોય ને આપણો ઘર હોય અને થોડી નાની મોટી સેવા વાત એમાં એડજસ્ટમેન્ટ લઈએ જ છીએ આપણે સરસ મજાનું એટલે બરોબર છે આપણો હવે આ થોડુંક એવું સમજાય કે આ મહાત્માઓનું ડેવલપમેન્ટ શું કે દાદાની હોય નિરુમાની કે સત્સંગની આ તમારી કોઈ પણ વાતો હોય તો આમ એકદમ એક્સેપ્ટ થઈ જાય બહુ પોઝિટિવલી થાય તો એ એટલું ટોપનું ઉપાદન લઈને આવ્યા ત્યારે જ એક્સેપ્ટ થાય છે ને હા એટલે બહુ હાઈટ પર આવેલા છે હમ

એટલે જાગૃતિ વધી જ જાય છે ને વિધિ પછી એવી સરસ જાગૃતિ થઈ જાય છે કે હું શુદ્ધ આત્મા છું એનું જાગૃતિ પ્રતિથી સો ટકા જાગૃતિ બહુ ઊંચી થોડો અનુભવ ટચ થઈ જાય છે એટલે હવે આ વૃત્તિ વહે નિજ જ ભાવમાં પછી આટલું ટોપ નું કેવી રીતે થાય છે ગયા ભવ નો માલ લાભો નીકળે છે ભવો ભવ નું ડેવલપમેન્ટ આધારે અને કૃપાથી આત્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એટલે એ સાંધો જુદો છે આખો અને આ ગયા ફોનો માલ પણ એ તો પુણ્ય વાળું ગણાય ને તો પણ ગમે તો હોય પણ પણ કોઈ ડેવલપમેન્ટ નો જ આવ્યો ને ભાગ પુણ્ય ને ઉપાદાન બે ને આપણે કમ્પેર કરી શકીએ ના એટલે ઉપાદન એટલે શું છે કે આને છૂટવાની ભાવના તો છે ને એટલે માટે એને ઉપાદાન જ કહેવાય ડેવલપમેન્ટ જ કહેવાય કે હો આ નહીં તો સંસારમાં મોહમાં જ ચરી ખાવાની ઈચ્છા હોય અને સત્સંગની વાત કરીએ ને તો કે તમે જાઓ કે ધર્મ કરો આપણું કે એને રસ જ ના આવે કદાચ આયો હોય ને તો અડધો કલાક પછી કે ભાઈ સારું હા તમે બધું બરોબર કરો છો તમે બધું બરોબર કરો છો કરજો હો જિંદગી તમારી સુધરશે એવું બોલી ને પછી જતો રહે એટલે મારે જરૂર નથી અને મને આ કઈ જરૂર નથી હું મારું જે કરું છે બરોબર એવું એને શબ્દો એવા નીકળે એટલે સમજાય કે ભાઈ કશું ગ્રાસપિંગ થતું નથી એટલે આ તો બહુ ઊંચું ઉપરના પચાસ લેયર માં આવેલો હોય ને ત્યારે આ એને ગ્રાસપિંગ થાય એવું કુદરતી હોય છે ચંદ્રિકા સવસાણી પેજ નંબર 74 ઉપર છે આક્ષેપો કેટલા દુખદાયી બધું તૈયાર છે પણ ભોગવતા આવડતું નથી ભોગવવાની રીત આવડતી નથી તે કઈ રીતે નથી આવડતી દાદા શું કહેવા માંગે છે એટલે આ બધું ના કીધું બાસમતીમાં કાંકરા ના કે ન ભોગવાની રીત બધી અત્યારે શાંતિથી આવું સરસ જમણ મળ્યું હોય હવે કઢી બગડી હોય ને તમે કઢું ખારું છે કરીને એટલે ભોગવા ચટણી સરસ છે ભજીયા સરસ છે લાડવો સારો હોય બધું શાક સારું હોય ખા ને એટલે આટલી સરસ વસ્તુમાં એકાદ ખામી શોધી અને આખો પોતે દુઃખી થાય બધાને દુઃખી કરે એટલું કહેવા માંગે છે પછી જયારે કર્મ ફળ આવે ત્યારે એમાં એકાકાર થઈ જઈએ છીએ ત્યારે તે એકાકાર થયાના કોચ પડે ના પડે હા આપણા જ્ઞાન પછી ના પડે ભણે નહીં પણ પછી આપણે ત્યારે તો આપણે જ્યારે ઓલું કર્યું ત્યારે તો એકાકાર જ હોય ને આપણે એ હોય ખરાબ તો કહો નહીં પડે કહો તમે ખરેખર ચંદ્રિકા કે ખરેખર શુદ્ધાત્મા તો શું કેશો શુદ્ધાત્મા બસ કાયમની જે આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે પ્રતિ બેઠી છે એ મૂળ કોઝ નું કારણ હતું હા થઈ જવું એ તો કર્મો ના ફોર્સ છે એ અહંકારે કરતા ભાવે કર્મ બાંધ્યું છે ભોગતા ભાવે તન્મા કાર થઈને ભોગવશે સાફ નાખીશું પણ પેલા જે થઈ ગયું એમ ના પડ્યું હા નહીં પડે ખાતરી રાખજો ને દાદા ના શબ્દ ઉપર તમારું માનવું કે દાદા નું માનવું છે દાદા ને હવે નહીં પડે કે ત્રણ દાડા નહિ ત્રણ વર્ષ પછી યાદ આવે ને તો બીજ નહીં પડે જાવ શંકા રાખશો તમારો આનંદ જતો રહેશે બીજ તો પડવાનું નથી પછી નીલુ તમે કહ્યું કે વિચારો આવે ત્યારે ખબર એ નથી પડતી એ વધારે ગુનો છે એવો ગુનો નથી એવા ગુનેગાર નથી આપણે આ તો જાગૃતિ રે તો સારી વસ્તુ ના રે તો કયું નકામું

એવું થઈ ગયું આટલું ના કરવો જોઈએ એ તમારી જાગૃતિ બહુ કહેવાય ચંદ્રકાંત આપના આ ચરણોમાં કોટી કોટી વંદન કરું છું જય અને અહીંયા ખરેખર આ અમે સાતમો દિવસ છે તો હવે એમ કે જવાનું થાય વિરહો જેવો લાગે છે કે ભાઈ આ સત્સંગમાં આપણે જે ખરેખર હજારો માણસ અહીંયા બધું કામ ધંધો છોડીને બેસે ચાર કલાક સવારે કાલ ચાર કલાક સાંજે અને પિન ડ્રોપ સાઇલેન્ટ એકદમ હોય એ ખરેખર એમ કે આ કાળમાં કડી કાળના અંદર અદ્ભુત આશ્ચર્ય જ ગણાય એમ અને આ ખરેખર બીજા સત્સંગોમાં આપણે જોઈએ તો જમવાના ટાઈમે જ લોકો ભેગા થતા હોય છે અને જમીન પછી રહી જાય બધા કે અમારા સરકારી મીટિંગો હોય કે કંઈ પણ હોય તો ત્યારે શું થાય કે બધા મળે અને ઘોંઘાટ એટલો બધો હોય ખાલી પચીસ જણાની મિટિંગ હોય તો એ ઘોંઘાટ હોય એમ અને એ તો હજારો માણસ શાંતિથી એક ચિત્તે એક શબ્દ પણ જો ખસી ગયો આપણે સાંભળવામાં તો આપણને એકદમ આમ એ થાય કે ભાડું થોડું જતું રહ્યું આપણું મિસ થયું એમ બાથરૂમ જઈને કે આપણે જઈએ વિશેષમય કે તરત પૂજ્યશીનો સત્સંગ સાંભળવા આપણે તરત જ જઈએ એમ અને અહો અહો થાય એમ કે આટલું સરસ દાદાનું વિજ્ઞાન આ કડી કામ મળ્યું એટલે ખરેખર આપણે એકદમ પુણ્યશાળી છે જ એમ બહુ સરસ બરોબર એટલે બીજા ઘણા પ્રશ્નો તો સોલ્યુશન થઈ ગયા સત્સંગોમાં એક થોડાક દોષો ઊભા થાય ત્યારે આપણે ફાઇલ વનને આ બોલાવું છું કે આ વિષયો ને કસાયો ને દોષો ઉભા થઈ જાય છે આપણને ખરેખર ગમતું નથી તો તેમ છતાં આપણો દોષ થાય છે કે શું ભરેલો માલ જ ગણાય ને હમ ભરેલો માલ છે તો એ વખતે આપણે જાગૃતિ માટે હું આ બોલું છું કે વારસ અહો દાદાના વારસ અહો દાદાના સુરવીર તારે લાવજો વિષયાંદ મોહાંદ લોભાંદ ક્રોધાંદ બનોના કોઈ દી વિષયો તથા કસાયોને સદા કંપાવજો રે દાદાના મહાત્માને રે દાદાના મહાત્માને આ વિષયો કે કસાયો તો શું કરી શકે મરણાંત સંકટ મે ટકે તે ટેકના ધરનાર છીએ અમે જય સચ્ચિદાન બરાબર છે સુધીર પ્રાર્થના પાછળનું જે વિજ્ઞાન છે એ સમજવા માટેનો પ્રશ્ન છે કારણ કે આ અખિલેશ વિનાના જીવનમાં પણ એવી એક વાત આવી કે સામેનાને સુધારવાની જ્યારે વાત છે એમાં શરૂઆતમાં સૂક્ષ્મ અને સ્થૂળ પ્રયત્નો કરવો તો ઘટે જ પણ જો એ રિએક્શનરી ઊભો થયો તો પછી આપણે ત્યાંથી પડતું મૂકી અને સીધા સૂક્ષ્મ પ્રયત્નમાં રહેવું એટલે કે પ્રાર્થનાનો પ્રયત્ન એમ કીધો એટલે પ્રાર્થના એમ જ ખાલી આવ્યું કે હે દાદા ભગવાન એને સદબુદ્ધિ આપો એટલે અહીંયા વન ટુ વન આપણે પ્રાર્થનાનો એપ્લિકેશન એવી રીતે કરીએ છીએ કે જેથી સામેનામાં કંઈક એનું પરિણામ આવે એવી અપેક્ષા સાથે રાખેલી છે પરિણામ આવે એ અપેક્ષા સાથે વાત નથી આપણામાં દ્વેષ ભાવ ઉભો ના થાય એ હેતુ છે આમાં પેલો બગડ્યો સુધરેલો સુધરતો નથી સુધારવાની ભાવના આપણે છે સુધારવાની ને એ સુધરતો નથી અને આર્ગ્યુમેન્ટો થાય છે તો પડતું મૂકો ઉલ્ટા નો પ્રતિક્રમણ કરો અને અંદર થી આપણે નેગેટિવિટી ઉભી નથી થવા દેતા પોઝિટિવિટી રાખે છે કે અને પ્રાર્થના કરે શુદ્ધાત્મ ભગવાન ભાઈને શાંતિ થાય કૃપા કરો સદબુદ્ધિ આવે અહીંયા જ મારો પોઈન્ટ હતો કે દાદાએ આને આગળ એમ પણ કીધું કે આ એક અદ્ભુત એડજસ્ટમેન્ટ છે એડજસ્ટમેન્ટ કીધું એનો મતલબ કે આપણી તરફનું એક સેટલમેન્ટ કે એડજસ્ટમેન્ટ એવું છે કે જેથી આપણે કોઈ પણ જાતના ઉચાટમાં કે સફોકેશનમાં કે એના આગળ નેગેટિવ પરિણામમાં ન આવીએ એટલું જ રહ્યું પણ સામેનાને એની કોઈ અસર થશે ખરી બહુ થાય

એ તો બગડેલો છે સુધરતો નથી તો કે આપણે હવે શું કરી શકાય તો કે મરવા દો આને કોણ કે કહેશે તો કે એ આપણે દ્વેષ ભાવ થઈ જાય અંદર દોષિત દેખાયા કરે તો કે એ દોષિત ના દેખાય અને એ પણ પ્રાર્થના રાખવાથી આપણા તરફનો અંદર અવળો ભાવ ના થવા દીધો એટલે આપણા કોઝિસ આપણે બગડવા ના દીધા અથવા તો સુધારી લીધા અને પોઝિટિવ એ જે ભાવ છે એ વન ઓફ ધ પોઝિટિવ એવિડન્સ કહેવાય પોઝિટિવ સંજોગો આવશે પોઝિટિવ પરિણામ છેવટે લાવશે એટલે વ્યવસ્થિતમાં મોટા મોટો પોઝિટિવ એવિડન્સ મૂક્યો અને તમે તમે આત્માની ભાવના વાળા છો એટલે તમે શુદ્ધાત્મા પદમાં આવેલા છો અને શુદ્ધાત્મા થઈને પછી આ શું નામ સુધીરભાઈ પાસે કરાવો ને તો વધારે ઇફેક્ટિવ થાય કલ્યાણની ભાવના કારણ તમે આત્મા થઈને કલ્યાણની ભાવના માટે પ્રાર્થના કરો છે અને આત્માને પણ આની પાછળ સાયન્સ એવું હોય શકે કે આપણે એમ કહીએ છીએ કે એની ભગવાન કે હે દાદા ભગવાન એને આપો એટલે વન ટુ વન આપણે એના જોઈને જે અભેદતા ઊભી થઈ એનું જ વિજ્ઞાન કામ કરશે એનું કામ કરશે ને બરાબર કારણ કે આપણા શું છે કે આ શબ્દો સ્થૂળ તો અહંકારના શબ્દો છે અને ભાવ તો આપણા એને સીધા આત્માને પહોંચે છે એટલે વધારે પાવરફુલ અસર કરે છે સવડી ભાવનાઓ આવડીએ પાવરફુલ અસર કરે ભેદ પાડી નાખે ને સવડી અભેદતા લાવે બહુ પાવરફુલ મને એવી રીતે સમજમાં આવ્યું કે જ્યાં વન ટુ વન પ્રાર્થનાની વાત છે ત્યાં બે વચ્ચે શુદ્ધાત્માની દ્રષ્ટિ મળવી અને એ અભેદતા સીધે સીધું કામ કરશે બીજી એક પ્રાર્થના એવી પણ આપણે વિચારીએ છીએ કે હે જગતના જીવો સુખ અને શાંતિને પામો જગતનું કલ્યાણ થાવો ને કેટલાક જીવો મોક્ષને પામો હવે અહીંયા જે આપણે પ્રાર્થના કરીએ છીએ જે સામૂહિક જગ માટેની કરીએ છીએ અહીંયા કંઈક મને એવું લાગ્યું કે જુદી રીતે સાયન્સ કામ કરતું હોય કે એ એક મોટું એવિડન્સ વ્યવસ્થિત માં આપણે મોકલીએ છીએ બરાબર અને પેલા માં ડાયરેક્ટ કામ કરતી હોય હા એ આ છેવટે એને ત્યાં જ પહોંચે છે ત્યાં જ પહોંચે બધા આત્માને નહીં આજે જમાડવાનું હોય તો દેહને આ કપડાને જમાડવાનું હોય કે માણસને જમાડવાનું તો એવું આ કપડો રિલેટિવનું કલ્યાણ નથી રિયલ આત્માનું જ કલ્યાણ આત્યંતિક કલ્યાણ થાય એ ભાવના છે એટલે બહુ ઊંચું આ વાઇબ્રેશન છે આ એટલે આ સ્પંદોનો ફેંકવાથી સૌથી પહેલું તો આપણો કચરો ખલાસ થઈ જશે અને આ એવિડન્સ વ્યવસ્થિતમાં જાય એટલે નહીં તો એવા નિમિત્તે જગતનું કલ્યાણ થઈને ઉભું રહેશે અને લાખો માણસ એ ભાવના કરે તો પરિણામ આવે બીજું એક આ જ પ્રાર્થના અંગે થોડી વાત આપણે અગાઉ પણ પારાયણમાં થઈ હતી એમાં કંઈક એવી વાત હતી મને એક્ઝેક્ટલી યાદ નથી પણ પૌગલિક જે શક્તિઓ આ જગત પર કામ કરી રહી છે આ ક્ષેત્રને કાળને લીધે તો એમાં દાદા એમ કીધું કે જે પૌદલિક ગ્રંથીઓ છે મોટી મોટી ગાંઠો ગાંઠો છે એને પ્રતિક્રમણથી ધોવાશે પણ આ જે પૌદ્ગલિક શક્તિઓ જે જનરલાઈઝ આખી જગત પર કામ કરી રહી છે ત્યાં પછી પ્રાર્થના કામ આવે છે જગત ઉપર કરતા આપણી જાત માટે આપણી જાત આમાં કેવું છે કે નેગેટિવમાં વિષયમાં લપસવું હોય ને બધા સંજોગ મળી જાય પણ વિષયમાંથી નીકળવું હોય તો શક્તિ માગવી પડે એટલે આ પૂતગલ એવું છે કે એને લપસાવા માટે શક્તિ માગવાની જરૂર નથી જરાક ગોદો વાગે ને હડહડાટ નીચે ઉતરે કબડીને પડે સો પગથિયા નીચે ઉપર ચડવું હોય તો શક્તિ માગવી પડે અથવા તો શક્તિની જરૂર પડે તો ઉપર ચડે એટલે હાથમાં તરફ વધવું હોય તો શક્તિની જરૂર પડે પૂતગલ તરફ ગબડવું હોય ને તો પૂતગલ તો તૈયાર જ છે જરા કવળા ભાવ કરો એટલે ગબડવા માંડે સવડામાં ચડવા માટે શક્તિ માગો શક્તિ માગવાથી તમે સવડામાં ચડશો અને પૂતગલની જે સ્લીપ કરાવનારી શક્તિની સામે

કેમ કે એને છોડી દો છો અને પ્રાર્થના કંઈક બીજી રીતે કામ કરે છે કે સામેના એ જે દોરડું પકડ્યું છે ત્યાં પણ એની હાથમાંથી થોડું ઢીલું કરાવર આવે છે એટલે આપણે એવી રીતે પ્રાર્થના અને પ્રતિક્રમણ બંને છેડા પર જે પકડી રાખે છે ત્યાં કામ કરતું હોય એવું મને દેખાયું એટલે આપણે શું છે એવા ચાર પાંચ વાક્ય રાખ્યા કે સામાના દોષ દેખાય તો પ્રતિક્રમણ કરજો સામાની કચાશો દેખાય તો એની માટે પ્રાર્થના કરજો પછી પોતાના દોષ દેખાય તો જુદું રાખીને તો નાખવાના પોતાની કચાશો માટે શક્તિઓ માગજો એટલે આ બધા સાધનો શું છે કે આપણે એવું ગોઠવણી કરીએ છીએ કે જેથી કરીને આપણે સામા જોડે અહિતકારી વ્યવહાર ના થઈ જાય કે એની નબળાઈ દેખાય કે આ સુધરતો નથી સમજતો નથી તો કે એટલીસ્ટ એને સરસ સમજણ પડે એવી કૃપા કરો ભગવાનને ફોન કરીને પ્રાર્થના કરીએ છીએ એટલે આપણું બગડે નહીં અને એનું પણ હિત થાય સુંદર બધાના દાદાના સુંદર એડજસ્ટમેન્ટ હોય છે પ્રાર્થના બીજું એક અલગ ઇરેઝર ગણી શકાય ખરું આમ અલગ ટાઈપનું કે જે એને આ શક્તિ આપો કે એમાંથી બહાર નીકળી શકે અથવા તો એને માંદો છે દુઃખ પડે છે તો કે એને ક્ષમતા રે એવી શક્તિ આપો આપડે એના વતી પ્રાર્થના કરીએ છીએ એટલે બહુ ઊંચું ભાવના છે એની પાછળ सरिता मौर्य कल की जो सामायिक थी कि अपनी प्रकृति के अंदर क्या गांठ है उसको देखना है तो उसमें ऐसा लगा कि एक गांठ के पीछे और कई गांठ मतलब लिंक के रूप में जुड़ी हुई है जैसे कि दीपा भाई सरता में क्या है कि दिखा कि लोभ लेकिन लोभ भी दिखाई ऐसा है कि अगर इसको अपने लिए कुछ लेना है सरता के लिए कुछ खरीदना है चाहे दस रुपये की चीज हो चाहे हजार की चीज़ हो तो बहुत नहीं क्या करना फिर फालतू है मतलब वैसे और दूसरे के लिए लेना है या घर में कोई चीज़ जरूरी है तो हजार दो हजार ज्वाइंट फैमिली किसी के लिए भी ला के दे देंगे तो उसको विचार भी, भी नहीं आएगा कि इतना पैसा खत्म हो गया या क्या तो फिर क्या होता है कि फिर उसको फिर सोचा कि क्यों होता है ऐसा तो लगा कि सूक्ष्म में मान तो कहीं ना कहीं है इसके पीछे फिर क्या होता है कि हमें कहीं अगर जाना हुआ तो लगता है कि बहुत अच्छा अगर कपड़ा नहीं है तो थोड़ा सा वहाँ ये हो जाता है कि यहाँ अच्छा दिखने का मोह हो गया फिर मोह की गाठ भी हुई और फिर क्या होता है कहीं जाओ तो जैसे क्या होता है कि हम फाइल वन और फाइल टू दोनों जॉब में हैं और बच्चे बच्चे की कोई फाइल नहीं है तो फिर लोग बोल ही देते हैं कि क्यों इतना पैसा कमा रहे हो किसके लिए कमा रहे हो तो फिर असल में कई घाट एक साथ काम करती है तो इसके लिए फिर दादाजी का ज्ञान कैसे फिर अप्लाई करें नहीं, नहीं सबको देखने का सरिता में इतना है और जिस जिस किसी को दुख पहुंच गया तो सरिता के पास प्रतिकोण कराने का ताकि बहुत जागृति में देखो कि ये इतना ये भी प्रकृति ये भी प्रकृति है क्योंकि मूल अहंकार में से ये सब उत्पन्न होता है क्रोध है मान है मोह है लोभ है अपेक्षा है आक्षेप है अभिप्राय सब अहंकार से कितना बड़ा होते जाता है उतना ज्यादा दोष प्रकट होते जाते हैं भूल अहंकार का दोष है जो दिखाई देते हैं उतना देखने का और जुदा रखने का एक एक लेयर कम होते जाएंगे तो में नहीं जो एट ए टाइम जो निकला उसके देखो हमारे पास टाइम होगा तो सभी एक एक याद स्टडी करो मान भी था सब देखने का जुदा रखने का और किसी को दुख पहुंचाया तो उनके शुद्धात्मा के पास माफी मांग लेने का हो गया पूरा

બધા દર્દીઓમાં મહત્વ જોઉં છું અને જેટલા અમારા ડૉક્ટર પ્રોફેશનનો એક નેગેટિવ પાસો એવું છે જેટલા આપણે સક્સેસફુલ જઈએ એટલું ઉધાર ભરાતા જઈએ એક બાજુ થાય કે અમારી હોસ્પિટલની બહાર કોઈ નીકળશે ને મરી જશે એક બાજુ સત્સંગનું આકર્ષણ છે આત્મજ્ઞાનનું આકર્ષણ છે સમય કાઢવો બહુ મુશ્કેલ પડે છે તો આપનું માર્ગદર્શન જોઈએ છે એ તો પછી આપણું ગ્રુપ હોય છે ને એકલા છો કે ગ્રુપમાં છો ટીમ ગ્રુપ થતા કરતા આ બાજુ ની જવું હોય એમાં એકલા એકલા જવું પડે છે એવું થાય છે એમ નહીં સત્સંગ ની બાબત માં નહીં તો બે ત્રણ જણા હોય ને સભાણ દ્વારા પણ આપણે જયારે ગરીબ માણસો કરવું હોય વધારે કારણ કે એવી રીતે આગળ પણ આપણે ટાઈમિંગ ને બધું સેટ કર્યું હોય કમર્શિયલ કઈ બાબત નું તમારે ડોક્ટર સમય ઓછો મળે છે એટલે તમારે શું એને કઈ લાઈન માં છો ડોક્ટર હું ડાયાબિટીસ નો સ્પેશિયાલિસ્ટ છું ડાયાબિટીસ વાળા ઓ ડાયાબિટીસ વાળા ને તો બે કલાક મોડા વેલા બોલાવો ને તો ચાલે એટલે એમાં તો ઘણો ટાઈમ મેનેજ કરવો પડે શું થાય છે કે એટલા લોકો જે આવે કે જે બહારથી મદદ કરવા આવે આપણે સારું કામ કરતા હોય અને એના કારણે એક આંગળી ચીધવાથી હજારો લાખો લોકોનો ફાયદો થતો હોય એવી મોટા મોટા પ્રોજેક્ટ લઈએ ગરીબ માણસોને એડપ કરવા માટે યુઝ કરવા માટે એટલે ફાયદો જો તમને શિબિરનું બધું પહેલેથી ખબર હોય તો તમે એડજસ્ટમેન્ટ કરી શકો કે ભાઈ આ દિવસે ઘણા ડોક્ટરો શું કરે છે કે સેટિંગ કરે છે પહેલાં બે બે મહિના ત્રણ ત્રણ મહિના પહેલા ખબર પડી જાય છે એટલે આવા ટાઈમિંગ એવા સેટ કરે કે જેથી કરીને આ ચાર દિવસ કે આઠ દિવસ સાંજનો ટાઈમ કે સવારનો ટાઈમ અમુક અમુક ફેરફાર કરે અથવા તો એવું કરી નાખે ઘણા તો કે સવારે બે કલાક આવીને પછી જતા રહે પછી એક વાગ્યાથી તે ચાર વાગ્યા સુધી બધું ફાઇલ પતાવે ને પછી પાછા આવે તો એવું એડજસ્ટમેન્ટ કરી શકાય બની શકે તો જુઓ અને આ ડાયાબિટીસ એવું વસ્તુ છે ને એ તો બધા આગળ પાછળ બધા પહેલેથી જણાઈ રાખેલું હોય ને તો બધા લોકો એડજસ્ટમેન્ટ કરી શકે છ છ મહિના ધક્કા મારે છ છ મહિના કામ પેન્ડિંગ થઈ જાય છે તોય પણ એ તો ચાલવા દેવાનું બધા આપડા આસિસ્ટન્ટ હોય ને અમે એક જગ્યાએ ગયેલા ઔરંગાબાદ માં એટલે છ સાત આસિસ્ટન્ટ રાખેલા ડોક્ટરો બધા કેસ સ્ટડી કરી નાખે ને પછી ઘણું બધું કાચું પાકું બધું રેડી કરે આ ડૉક્ટર પછી એક એક પેશન્ટમાં જે એમને દોઢ દોઢ કલાક આપવો પડતો હતો તો દસ દસ મિનિટમાં પત્તા ગયા તો બી એવું થાય છે હા નહીં એટલે આવું આપણા આસિસ્ટન્ટ વધારીએ અમારે એન્જિનિયરિંગમાં તો કેવું છે બે ત્રણ ફોર મહિનો બધું કરતા કરતા શું છે કે આ કેવું છે નિયમ કેવો છે કે તમે નક્કી કરશો ને કુદરત તમને હેલ્પ કરશે અને ડોક્ટરો ને કેવું હોય છે કે પેશન્ટો પછી આઠ દિવસ માં તોફાન ના આવે આગળ પાછળ બધું આવી જાય ટોળું પછી આઠ દિવસ તમને રાહત આપડે કહી લો કે અનિવાર્ય કારણસર સવારે અને સાંજે હાજર નહીં રહેવામાં આવે અને આગળનો ટાઈમ પાછળનો ટાઈમમાં હાજર રહીને પેશન્ટને જોવામાં આવશે બધા હોશિયાર જ હોય એ પહેલેથી તપાસ કરી લીધું એટલે ખરેખર છે કે નહીં ચક્કર પછી પછી ટાઈમ પ્રમાણે જ આવતા હોય ડૉક્ટરોમાં આપણે આખો દિવસ ખુલ્લું રાખો ને એટલે સવારથી તમે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી આખો દાળો પેશન્ટ આવ્યા કરે અને તમે સવારે દસથી બાર સાંજે ચારથી છ એવા ટાઈમ રાખો તો એટલામાં જ બધું આવે એટલે કંઈક એવી ગોઠવણી કરી શકાય ખાવા તો ટાઈમે જમી લઈ છે એ ના એ થાય પણ હવે ઘણા તો શું કામ એક ટાઈમ જમે છે કે એટલા પેશન્ટ ઓછા થાય તો પૈસા ઓછા આવે ને કે છે એટલે જમે છે ટાઈમ કેમ એટલા વધારે પેશન્ટ જવાય ને પણ આમાં એડજસ્ટમેન્ટ કઈ ગોઠવીશું ને થશે શું અને છેવટે પછી બીજો ઉપાય છે કે આવું ઓછામાં ઓછો ટાઈમ આવી શકો તો પણ બાકી વીસીડી સેટ રાખવાનો રાત્રે ઘરે જઈને ચાલો એકાદ કલાક નિયમથી મારે એક પ્રોગ્રામનું એક કલાક કે અડધો કલાક રોજ જોવું છે આપણે આપણું એનાલિસિસ સત્સંગ આપણી જાગૃતિનું બધું સાધન કરી શકાય આપણે ત્રણ એક વખત છે રિટાયર થવાનો પ્રયત્ન કર્યો પણ બાઉન્સ પાછું પડે ફરજ એટલે સમજવાનો કે આપણો ફાઇલનો હિસાબ છે બીજો ધંધો હોત ને તો બંધ કરી દીધો હોત આ ધંધામાં ના એટલે લોકોને સારું થતું હોય સારી વસ્તુ છે પણ છતાં કે ને કે કંઈક આવા જો આસિસ્ટન્ટ ડૉક્ટર ઊભા થતા હોય ને તો ઉત્તમ છે એકદમ કરી શકાય કારણ આપણે આપણી પાસે નોલેજ હોય ને બીજાને શેર આ રિલેટિવ નોલેજ બધું પાસ ઓન થઈ જાય એવા ઊભા કરો ને ધીમે ધીમે અને એ એસી ટકા સુધારે બાકી દસ વીસ ટકા આપણે પછી હેલ્પ કરીએ આપણું પેશન્ટનું ક્લિયર થતું જાય આગળ આગળ અને બે પૈસા એ કમાશે બીજો ભરમાર ભાવનાર જય સચિદાન જય આપણા પરમાણુ કંઈક માંગે છે એનો ભાસ થાય ખરો અમુક વાર કોઈ પરિસ્થિતિ કે પ્રસંગનો ભાસ પહેલાંથી થઈ જાય છઠ્ઠી હિંદિથી કંઈક બતાવે છે આપણાને એ શું હશે ઊંડા ઉતરવા જેવું નથી આપણે આ ઉઘાડી લોકો ભૂલ બતાવતા જડતી નથી છઠ્ઠી હિંદેથી નવું જોવા જઈએ મોકોને પડતું કારણ કે બહુ ઊંડા ઉતરવા જેવું નથી શું એટલી બધી કલ્પિત વસ્તુઓ છે અને આ અને બધી બુદ્ધિ એટલી હોશિયાર હોય છે ને એને અમુક ધાર્યું કરવું હોય ને તમે બોલો સાંજે ખાઈને આવ્યા છો કે નહીં બોલો એટલે પેલો કંઈક અંદાજે જોઈએ હા કલ્પનાનું જોઈએ અને પેલો એકાદ દસમાંથી એકાદ વખત તો સાચું પડી જાય પોતે માની બેસે કે મને બધી ખબર પડી જાય છે અને પેલો એ કહે આને બધી સમજણ પડે છે થઈ ગયું ગોટાળે ચાલ્યા ખરે આ બધા શું ફાયદો આપણને હાથમાં જડે તો કામનો વિતરાકતા રહેવાય તો કામનું બાકી આ ઉલટન રાજદેશનું કારખાનું વધે છે કે વિતરાકતાની દશા વધે છે આપણી એટલે અમુક સમય થી એવા વિચારો આવે છે કે મારો એક્સિડન્ટ થઈ જશે એટલે શું ફાયદો કાઢ્યો વીત રાખતા વધી ના તો પછી ખંખેરિન બાજુ મૂકી દેવાનો કે મારે જાણું નથી જોઈ નથી દાદા ભગવાનના અસીમ જય જય કાર હો કરીને બાજુ મૂકી દેવાનો જી સચ્ચિદાનંદ હેનો જય સચ્ચિદાનંદ બોલો આ મારે જાણવું હતું કે આપણે જે આત્માનો મેઈન ફંક્શન છે નાતા નાથાત્રસ્તા એટલે આપણે એનું કોઈ મીડિયમ ખરું કે જેનાથી જોય આપણે જેમ પ્રકૃતિનું જે છે પાંચ ઇન્દ્રિયોથી આપણે જોઈ જાણીએ કે એનું ડાયરેક્ટ આપણે છે જોવાનું હા પ્રજ્ઞાથી છે આપણો પ્રજ્ઞાથી અત્યારે જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય સુધી પ્રજ્ઞાથી છે ઓકે જાગૃતિ કહો કે પ્રજ્ઞા પ્રજ્ઞાથી સીધું આપણે જોઈ શકીએ એનું ભાઈ શું કરે છે અને એ જ આપણે જોવા માંગીએ છીએ હા એ મારો બીજો સવાલ હતો કે મેં એમાં આપણે વિનુની પ્રકૃતિ સહેલો રસ્તો છે પાડોશી જોઈએ પાડોશી જોડે રાગ દ્વેષ ના કરીએ નહીં તો આપણા લોકો કેવું છે સારા ઉપર ગર્વ રસ ખાય કે હું છે ને શાંત સ્વભાવનો છું કોઈને દખલ ના કરો અને આમ ચીડિયા ખાય આ ધ્રઘવાટિયા ધમધમિયા બધાને હલાઈ નાખે છે એ ખોટું કહેવાય આપણે પ્રકૃતિ ઉપર આગે નથી કરો દ્વેષ ને કે મને કેમ હજુ ક્રોધ આવ્યા કરે છે ક્યારે મારો ક્રોધ એટલે શું કામ તમે દ્વેષ કરો છો જો ભરેલો માલ છે નીકળે છે સંભાવે નિકાલ કરો અને જોવા જાણવો એ જ આપણો ધર્મ છે આત્માનો ધર્મ શું ને ના જ્ઞાતા રેવો દ્રશ્યો ન દ્રષ્ટા રહેવું અને જ્ઞાતા દ્રષ્ટા નું ફળ શું પરમ 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 આનંદ આપ શ્રી એક સત્સંગમાં કહ્યું હતું કે જાણના ને પણ જાણો એ મહાવીર કહેવાય એટલે એ તો બહુ આગળની સ્ટેજ છે ને એ તો એટલે આપણે આ જાગૃતિ થી બધું થાય કે આ બધું અહંકાર શું બધું ઘણું જાણે છે બુદ્ધિને બધું એની ઉપર આપણે જાણીએ છીએ બરાબર આપણી માટે મૂળ જાણનારો મળી ગયો પણ જગતના લોકોને આત્મા જાણવા માટે માથાકૂટો કરે છે આપણે જાણનાર જાણી લીધો કે હું પોતે જ છું એ મારું સ્વરૂપ જ શુધાત્મા છે હવે શુદ્ધાત્મા થઈને પ્રકૃતિને જોવાની છે જગતના લોકો મારે આત્મા જાણવો છે ને પ્રકૃતિને બાજુ મુકતા જાય ને આત્મા જાણવો છે આત્માને જ્ઞેય બનાવે ને પોતે જાણનાર તરીકે બેસે છે

પોતે એવું અત્યારે પ્રજ્ઞા થી કામ ચાલે છે એવું સમજવું રમા પટેલ જય બોલો સામાયિક નો એક પ્રશ્ન કે આપણે જ્યારે સામાયિકમાં જે દ્રષ્ટાપદમાં રહીને કસાયને જોઈએ છીએ તે વખતે પૂદગલનું જે સ્થિતિ છે મન બુદ્ધિ ચિત્ત અહંકારનું કાંઈ પણ સ્પંદન ત્યાં નથી શાંત હોય છે તે વખતે ત્યારે પ્રકાશમાં દ્રષ્ટાપદમાં જે કસાય જોતા આત્માનો અનુભવ થાય છે તેનો સ્પષ્ટ વેદનનો અહેસાસ થાય છે હવે આ આંશિક અનુભવ છે કે તે ખરેખર આત્માનો અસ્પષ્ટ અનુભવ છે કે પછી ઇલ્યુઝન છે ના અસ્પષ્ટ થી ઉપર ગયા આંશિક અનુભવ છે એટલે એને અનુભવ જ કહેવાય અને અનુભવ આઉંસ વત્તા વત્તા ਸਰવાંસ્થા એટલે જ્ઞાન થયું કહેવાય બરાબર આત્મજ્ઞાની એટલે જ્ઞાની થયો કહેવાય આ આંશિક અનુભવ અને આમાં જે કહે ને મન બુદ્ધિ ચિત્ત અહંકારનું স্পંદન હતું નથી આહા પણ આનાથી આગળનું સૂક્ષ્મતર અહંકાર એ તમે જ્ઞેય તરીકે જુઓ છો અને દ્રશ્ય તરીકે દેખો છો એને એટલે દ્રશ્ય નહિ પેલું અહંકાર ને જોવે છે કયો સુક્ષ્મ લેવલે રમા તરીકે જે વર્તે છે ને એને સ્ત્રી તરીકે પતિ પત્ની તરીકે મમ્મી તરીકે સેવક તરીકે એને તમે જુઓ ત્યારે અંતસ્કરણ સ્થિર થઈ ગયું પણ આ સુક્ષ્મ એને જ્ઞેય તરીકે જુઓ બરાબર તો એ વખતે તમને આત્મા નો અંશ અનુભવ અનુભવ ક્યારે કેવાય એ ખબર પડે એને જાગૃતિ કેવાય છે ખબર પડ્યા પછી પેલું જુદું વર્ત્યા કરે આપણે જુદા વર્ત્યા કરીએ એને ત્યારે અનુભવ અઉંશ અનુભવ કહેવાય ને એટલે એ અઉંશ વધતા જ જવાના મહાત્માઓને બધાને બરાબર બરોબર છે પછી બીજી વખત કંઈ અથડામણ થાય કે અહંકારને કઈ તો એ આપણને લાગે કે આપણને અંદર અડે નહીં તે અનુભવ આપણો પરિપક્વ થઈ પછી વધારે અનુભવ ઉપરનો થતો જાય હવે દાદા એક વખત કહેતા હતા કે આપણે ગાડીના બંને પડ્યા સરખું રીતે રાખવા પડશે નિશ્ચય અને વ્યવહારનો એટલે નિશ્ચય અને વ્યવહારનો હન્ડ્રેડ પર્સન્ટ જો તમારો વ્યવહાર હન્ડ્રેડ પર્સન્ટ હશે તો જ તમારું ગાડી ચાલશે હવે એમાં દાદા શું કહેવા માંગતા હતા કે નિશ્ચય તો આપણો હન્ડ્રેડ પર્સન્ટ છે પણ આ જે વ્યવહાર છે એનો નહીં તો તો અકસ્માત થઈ જશે તમને કહે છે એટલે જે વખતે જે યોગ્ય હોય એ વ્યવહાર કરો કે છે પણ અંદર કશાય રહિત હં હં આમાં શું છે ડિસ્ચાર્જમાં દખલ વગર વ્યવહાર પૂરો કરો ને ટૂંકમાં જે આવ્યો તે દીકરી આવી તમારી કે દીકરા આવ્યા જમાઈ આવ્યા વહુ આવી બધા સાથે પ્રેમથી વ્યવહાર કરો એ લોકો એમ ના લાગે અમારાથી અથડાડે છે મોટા જ્ઞાની થઈ ગયા અને અમારે તો ધ્યાન જ નથી રાખતા મમ્મી બહુ ધ્યાન રાખે છે એવું દેખાય એટલે પછી તમારો વ્યવહાર નોર્મલ રહ્યો એ લોકો સાથે અને હિસાબ પૂરો થયો અને એ ફાઇલ પૂરી થઈ એટલે આપણે પાછું ચિત્ત એમાં વ્યક્તિઓમાં હોય જ નહીં આપણું ચિત્ત પાછું પોતાના હાથમાં મળે કે ગયા અને બે દિવસ રહ્યા તો સારું હતું નહીં કશું એટલે પરિણામ ઉભું ના થાય અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન કરશે એટલે સહજ વ્યવહાર આવ્યો ત્યારે આપણે પછી આપણું આત્માનું ફરજિયાત આપણે પેન્ડિંગ રાખ્યું અને આવી પડી ફાઇલ અરે મરજિયાત આપણું પેન્ડિંગ રાખ્યું આવી પડી ફાઇલ એને સરસ રીતે સંભાવે નિકાલ કરો ખવડાવો પીવડાઓ રાખો બેસાડો વાતો ચિતો એના ગામ આપડી જે એની કનેક્ટેડ વાતો હોય કે છપરાનું કેમનું ચાલે છે આ સરસ થઈ ગયું હવે તો આ ભણીને આગળ ગયો છે હવે શું કરે બધી સરસ એટલે કે મારે પૂરેપૂરા ઇન્વોલ્વ છે આપણે એના

આગળ વધાયું છે ને એમાં જર્જીમાં તો તો એમ કહું છું કે જે પાંચ પાંચ આજ્ઞા છે અને આજ્ઞામાં રહીને જ્ઞાતા દ્રષ્ટા પદમાં જો કાયમ માટે માટે કે જે પુરુષાર્થ કરીએ એમાં આપણી આગળ જર્ની તો થાય વધવાની ને વધવાની ને એ જ્ઞાની બાબો ડેવલપ થતો જવાનો દાદા કે છે અમારે ત્રણસો છપ્પન ડિગ્રી આપડે આ ત્રણસો ડિગ્રી થી ઉપર જઈએ ત્રણસો દસ થશે ત્યારે જ્ઞાતાપદ શક્તિ વધતી જાય છે અને આપણે દોષ ને કયા તો કે અંકાર ના સ્વરૂપ ને જેવો અંકાર હોય સ્ત્રી પણ કે પોતાપણાનો કે પુરુષપણા કે વાણિયા પણ જુઓ છો તમે એક પટ જાય છે ત્યારે તમારી આત્મશક્તિ વધે છે અને એ એ હું એ ડેવલપમેન્ટમાં એટલે એક જ્ઞાની બાવો થતો જાય છે એટલે ડેવલપ થનારો અહંકાર એટલે શું તો પહેલાં હું ચંદુ છું માનતો તો હું પેસેન્જર છું માનતો તો હું એન્જિનિયર છું માનતો હતો એટલે બાવામાં આપણે મુકામ હતો હવે જાગૃતિ આપણને આવી હવે બાવાનો નિકાલ કરતા જઈએ છીએ એટલે આપણી દશા ઊંચી આવતી જાવે છે રાઈટ ઓકે જય સચીતાન મંગલા લોસન્જ જય સચીધાન હા મારો પ્રશ્ન છે કર્મ જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે વિચાર વાણી અને વર્તનના લેવલ પર થાય વિચારના વિચારના લેવલ પર જ કર્મ ડિસ્ચાર્જ થાય એવો જાગૃતિનો પુરુષાર્થ વધારવા શું કરવું કશું નહીં એમાં બહુ વિચારના લેવલે થાય એવો કાયદો નથી કોઈક વિચારે નીકળે કંઈક વાણીએ નીકળે અને જેવો ચીકણો દોષ હોય તો અમુક જાડો હોય તો વર્તનમાં આવે અમુક શબ્દો દ્વારા નીકળે અને અમુક વિચાર હજુ એનાથી અળવા દોષ હોય તો સ્વપ્નમાં ડિસ્ચાર્જ થાય એ ડિસ્ચાર્જને કરવાની મહેનત કરવા નથી કે ડિસ્ચાર્જને જુદો રાખવો તે મહેનત છે આપણે કે આ ફાઇલ વરનો વિચાર નીકળ્યા જુદો જુઓ વિચારમાં શું શું હોય કે ખાવાના આવ્યા ઊંઘવાના ના આવ્યા પૈસા ના આવ્યા જાત જાત ના આવે અને એક વિચાર એવા હતા કે આ માણસ આવો છે તે તો કે ઉભા રહો એના પ્રતિકરણ કરો એટલે કોકને સ્પર્શતું હોય નેગેટિવ સ્પર્શતું હોય પોઝિટિવ કે ના બહુ સરસ સેવા કરે છે તો એ વિચારના પ્રતિકોણ કરવાની જરૂર નથી છે ને કે પુરુષો પ્રસંગ ભૂલી જાય અને સ્ત્રીઓની નોંધ આખી જિંદગી રહે અને સીતોતર ઉપર સ્ત્રીઓ માન ભંગ થાય તે આખી જિંદગી ના ભૂલે તો આમાં એવું જ થાય છે કે ઘણા પ્રતિક્રમણ કરું છું પણ એમાંથી નીકળતું જ નથી એમ જ્યારે પ્રસંગ બને ત્યારે બધું જ હાજર થઈ જાય છે હા તો જોવાનું આ શીતલને આવું થયું તે દાડે જયારે ધમધમા એને કલાક બેસીને પ્રતિક્રમણ કરવું એટલે પડ જશે બધા અને ધીમે ધીમે આગળની દ્રષ્ટિ ગોઠવવાની કે શુદ્ધાત્મા જુદો ભરેલો માલ જુદો આપણે જુદાને જુદા ને શીતલનો ભરેલો માલ જુદો એટલે પહેલું ફ્યુઝ આરે પેલું પ્લગ ડિસ્કનેક્ટ કરી નાખવાનું અને નીકળે છે તો કે પછી દેખાડવાનું કે ભાઈ તું કોને દોષિત જોવે છે કોણે મોકલ્યો આપણો ગોળ હતો તો માખી આવી માખીઓને શું અડવટ કરવાની આપણા કોઝીસ નાખેલા ગયા બાબત તેની ઇફેક્ટ માટે નિમિત્ત છે નિમિત્તનો શો દોષ અને ઊંચા ઊંચું હું દોષ દર્શનથી નિર્દોષ એ બધી વાતો અથવા દાદાની વાણી વાંચો ને તો ક્યાંક ને ક્યાંક એવા સુંદર ફોડ મળશે આપણને આ નવમી આપતાણી માન તો બધા પ્રકૃતિના રિએક્શનો એક્શન રિએક્શન બધા એક્શનો કેવી થઈ રિએક્શનો કેવા આવ્યા એ બધું ફોડ મળે એટલે સમાધાન થતું જાય આમ પહેલાં કરતાં ગૂંચવાડો તો ઓછો થતો જાય છે ને હા એટલે આવું આવું એકાદ ચીકણો દોશો ને તો ગુંજાવવું નહીં આપણે અને શુદ્ધ દ્રષ્ટિ ગોઠવ્યા કરવાની કે રિલેટિવમાં આ કોણે કર્યું રિલેટિવે કર્યું કે રિયલે તો રિયલે તો નથી જ કર્યું માટે એ ચોખ્ખું થયું એક રિલેટિવ કર્યું તો રિલેટિવ જાણી જોઈને કરી શકે વ્યવસ્થિત ના તો વ્યવસ્થિત આપણો હિસાબ હોય તેથી કરે છે કે નવો હિસાબ તો કે ના આપણો હિસાબ એમ બુદ્ધિને સમાધાન થતું જાય તો આગળથી જશે અને પેલી નોંધ પણ પૂછાથી જશે પછી નીરુ કે છે ને કે નોંધવાય નઈ રાખવા પણ કઈ એમાં થી નીકળતું જ નથી એમ હા એટલે ફરી આપડે છે ને બીજું કામ એ શું હતું એ નવરા બેઠા હોય કઈ કચરો ઉભો થાય ને સાફ કરવો એટલે આપણો આપણી પાસે જ્ઞાન ની શક્તિ વધતી જશે અને પેલો પડ ઓછા થતા જશે ફરી પાછો બે ચાર મહિને પ્રસંગ ઉભો થાય ને પાછું ઉભરાયું તે દાડે ફરી દઉં અને આમ ઓવલ જોઈએ ને તો પેલા સો પ્રસંગ હોય એમાંથી હવે તો કે ના દસ ઓછા થઈ ગયા હવે નેવું માં નેવું માંથી દસ ઓછા થયા એસી થાય એમ ઘટતા જાય છે ને પ્રસંગો ના હા બસ તો એની આપડે નોંધ રાખવાની હ પહેલા કરતા ઘણું ઓછું થયું છે અને બોલવું આપણે બોલવું પેલા કરતા ઘણું સારું લાગે છે હા એવું બોલો ને એટલે અંદર શક્તિ વધે આપણે કારણ આપણું શું થાય છે કે તમે ખરેખર તો કે નેવું સો પ્રસંગ હોતા જ નથી ત્રણ કે ચાર હોય અને ચાર ચારમાં લગભગ બે બે અઢી અઢી તો ઓછા થઈ ગયા એક રહ્યું હોય હવે દોઢમાં એ પાછું કે ને ઘણું બધું જાગૃતિ પણ રહેતી હોય અને એમાં જરાક ઊંચું થાય ને હજુ પાછું આવ્યું એવું ફફડી જઈએ છીએ ને એવું ફફડવાની જરૂર નથી હવે શક્તિ આપણે કાટમાળ ગયો છે તો આઈ જશે સમજીને અનુભવથી જાગ્રત રહો અને સ્ટ્રોંગ રહો કે આ જવા માટે છે પૂતગલના છે કે શુદ્ધાત્માના છે ભાવો ના એ ટકવાના છે કે છે કે જતા રહેવાના છે પછી કામ દુખી થઈએ આપણે આ તો કેવું પૂતળા ઘરમાં હોય ને તેમ પેલું નહીં પેલું વેક્સ હાઉસ કે છે ને વેક્સ હાઉસ તે પૂતળા હોય ને પછી આમ એ દિવસે ફરતો હોય ને બધાની સાથે લોકો કે બધા છે રાત્રે એકલો મૂક્યો ને તો ગભરાયા જ કરે આ ખી જશે ને આખ વધશે ને થશે ને ત્યાં કહો શું નહીં એ પૂતળા છે એક વખત અનુભવ લઈ લેવાનો કહો આવા પૂતળા છે કશું નથી એવું આ બધું રિલેટિવ ભૌગલિક બાબતો છે રિલેટિવ બાબતો છે અને ડિસ્ચાર્જ બાબતો છે એ મૂંઝાવાની જરૂર નથી શું અને જો આપણને અનુભવ થાય છે ને પહેલાં કરતાં ઘણું ઓછું થયું એટલે આજે આપણે સ્પેશિયલ સામાયિક એ જ કરવા માગીએ છીએ કે આપણે આ દોષો જોવાની તો બહુ પ્રેક્ટિસ કરી નાખીએ હવે પ્રકૃતિના ગુણો જોવાની પ્રેક્ટિસ કરી આજે કરાય ને કેવો કેવો હું એ દીપકને કહું ને તું કેવો ભલો માણસ કેવું દાદાનું સરસ કામ કરે છે કેવું સેવામાં તું જાઉં છું કેટલી બધી દાદાનું કામ એટલે પછી બેલેન્સ રહે એવું તમારે કહેવાય કે તમે દોડી દોડીને સત્સંગમાં આવો છો કેટલું સારું કામ કરો છો આ સેવામાં આઠ આઠ કલાક ખડે પગે સેવા આપો છો કેટલું સારું કામ કરો છો અને કોકને એકને કે મારે સત્સંગમાં અરે હું મારા ખર્ચે તમને લઈ આવીશ તો કેટલું ભલું કામ કરીએ છે એ કેટલા બધા સારા કામ કેટલા બધા કરતા હોય છે એટલે આ પોઝિટિવ જુઓ અબલાઇઝિંગ નેચરે હોય છે કોઈ દુઃખ આપવાની ભાવના નથી એ પણ આપણું છે એટલે ફાઇલ વન ની સારા ગુણો જોઈએ આજે કેટલો બધો પોઝિટિવ ભાગ એમાં દોષ ભાગ નહીં કાઢવાનો છે દોસ્તો જો ગામમાં મંદિર હોય છે કે નથી હોતું અને ઉકાળા નથી હોતા તો આ બધા વિડિયો વિડીયોવાળા મીડિયાવાળા કુપકરડા જ બધા દેખાડ દેખાડ કરે તો ટીવીમાં જોવાની મજા આવે તો કે નહીં અમારા ગામમાં મંદિર છે સરસ ધર્મશાળા છે સરસ આલીશન ફાઈવ સ્ટાર હોટલ છે લોકો ખુશ થઈ જાય કે આ ગામ જવા જેવું કે કહેશે આપણે મીડિયા થઈને ફાઇલ બની સારી સારી વસ્તુ હાજર રાખવાની આપણી ઠપકાસામાં એક માં પણ દાદા કહે છે કે ભાઈ એકાદ મિનિટ ભૂલ બતાડવાની અને ત્રણ ચાર મિનિટ સારી વસ્તુ પણ કહેવાની એટલે બેલેન્સ રહે એકાંતે કલાક સુધી ભૂલો બતાડ્યા કરો તો પ્રકૃતિ બિચારી થઈ જાય અને રિએક્શન આવે પછી આપણે બેલેન્સ રાખવું છે એટલે આજે સ્પેશિયલ સામાયિક આપણી રહેશે અને એક એની સાથે એક બીજું પણ હતું મારી ભાવના કે આજે આપણે એક કલાક અસીમ જે જે કાર કરીએ એટલે આજની સામાયિકમાં બધા આવીશું અને ફર્સ્ટ ક્લાસ આપણે વારંવાર કહીએ છીએ પંદર મિનિટ કરજો ને કારણ આજે ઉપયોગપૂર્વક અને મશીન નહીં મૂકવાનું પણ બોલાવશે ઢોલકા બોલકા રાખવાનો એનો વાંધો નહીં પણ સરસ મજાનો આપણે ઉપયોગપૂર્વક દાદાની આરાધના કરીશું અને એટલે અડધો કલાક સામાયિક પંદર વીસ મિનિટ પચીસ મિનિટની કાર્ય કરતા ગોઠવી આપશે અને બાકીનો ટાઈમ પચાસ મિનિટ માટે એવું આપણે બધા ભેગા અને હાજર રહીશું અહીંયા શું દાદાના આશીર્વાદ લઈશું અમે હાજર રહીશું સૂક્ષ્મ રીતે થોડું રીતે નહીં અમે હાજર હોઈશું જ તમારે તો આખો બંધ કરીને જોવાનું કે આ બેઠા છે સીટ ઉપર પછી ત્યાંથી બેઠા હોય કે ગમે ત્યાંથી હોય ખરા હાજર છે નિરૂમા એ હાજર છે હાજર છે આખો બંધ કરી આજે સરસ સામાયિક કરીએ અને કાયમ માટે આ ગોઠવી દઈએ કે જરાય ભગવટા આવે કે ઢીલું પડે ત્યારે પોઝિટિવ બતાડવાનું અને ચગી જાય ત્યારે પેલું કેવાનું નિરૂમા નહીં હમણાં જ વાત કરતા હતા ને કે છે કે નિર્માણ થાય કે હું કંઈક આઈ એમ સમથિંગ એવું ના રે આઈ એમ એવરીથિંગ રે જગી ગયું હોય ત્યારે બતાડો તમે જુઓ નિરૂમા આ દુનિયા કેવડા મોટા બ્રહ્માંડ કેટલી મોટી નિહારિકાઓ એટલા ગ્રહો સૂર્ય ચંદ્ર તારાઓ ગ્રહો મંડળો એમાં પાછી આપણી પૃથ્વી આવડી નાનકડી આવડા મોટા બ્રહ્માંડમાં અને એમાં પૃથ્વીમાં પાછું આપણું હિન્દુસ્તાન હમ હિન્દુસ્તાની હૈ તો હિન્દુસ્તાન આવડું નાનકડું ટપકું દેખાય એમાં પાછું આપણું મુંબઈ એ ટપકા ટપકામાંય ટપકું કીડીના પગ જેટલું હોય અને એમાં પાછું આપણું મિસ્ત્રી બિલ્ડિંગમાં રહેતા હતા ત્યારની વાત તો કે મિસ્ત્રી બિલ્ડિંગ દાદર પાછું ક્યાંય જડે નહીં મિસ્ત્રી બિલ્ડિંગમાં પાછું બા કેટલા આઠ બાર દસ માળનું મકાન એમાં પાછું ત્રીજે માળે એમાં પાછું કેટલી બધી રૂમોમાંથી એક રૂમમાં અને એ રૂમમાં પાછો ખાટલો ત્રણ બાય નો એમાં પાછો પાંચ ફૂટી હતા મેં છે આપણે છીએ ક્યાં એટલે પછી પેલો પારો ઉતરી જાય આ બેલેન્સ રાખવાનું કે ભાઈ આ ચગી ગયા હોય તો આપણે ક્યાં છીએ અને ઉતરી જાય તો કે ના તમે કેટલું સારું કામ કરો છો અને સરસ ના પેલા બેન ના કીધું ઘણું બધું ઓછું થઈ ગયું છે પેલા કરતા નોંધો ઓછી થઈ ગઈ તો આપણે કેટલું ઓછું થયું એ જોવું એ નામ પોઝિટિવ ક્યાંય કેટલું રહ્યું અને કેમ જતું નથી એના નેગેટિવ જોયું કે ના પોઝિટિવ જોવો પહેલા કરતા ઘણો ફેર છે કેટલો બધો ફરક પડ્યો છે હજુ ફરક પડશે અને ઓછું થયું છે તો હવે ખલાસ થવાનું જે પાણીમાંથી ટાંકી ભરવાનું બંધ થઈ જાય પછી ટાંકી ઘટતી હોય વપરાતી જાય તેમ તો આપણે ઉપર જોઈને હા પહેલાં કરતાં અડધી થઈ ગઈ હા તો શું કામ તમે ગભરાવ છો તો કે પાણી છે ને અંદર અરે એ તો ખાલી થા તા સુધી તો રહેવાનું જ ને અને જ્યારે પાણીની ટાંકી ખાલી થાય ને ત્યારે આપણે આ દેહ છોડીને જતા રહેવું પડે મહાવિદ્ય ક્ષેત્રે તો ત્યાં દેહ છે અને આમ તો સ્ટેશન આવ્યા પેલા કંઈ ઉતરાય

કેટલું પોઝિટિવ કહેવાય આપણી ભાવના રાખીશ કે દુનિયાના લોકો પામે પણ આપણે પામે ત્યારે મળ્યું એમ કરીને દુઃખી નહીં થવાનું અરે તો ખુશ કારણ જે ભૂજથી ટ્રેન ઉપડ્યો હોય વલસાડ તો મળી જ આવે ને તમે ક્યારે બેઠા એ રાત્રે બાર વાગે બેઠા અમારે તો સાત વાગે આવી એટલે દુઃખી શું થવાનું તમને આવીને એ તો રાઈટ ટાઈમ જ કહેવાય એટલે પછી બંને હાથે પહોંચાડશે મુંબઈ એવી આ બધી ટ્રેન જ્યારે મળીને ત્યારે બધાને સાથે અને આ મોક્ષની સ્ટીમર કહીએ છીએ આપણે મોક્ષની ટ્રેન એટલે બધાને હાથે સ્ટેશન ઉતારશે દાદા કે અમે જરા ફર્સ્ટ ક્લાસમાં બેઠા હોય કોઈ સેકન્ડ ક્લાસમાં બેઠા હોય કોઈ થર્ડ ક્લાસમાં કોઈ પેલી કઈ હોય છે ટિકિટ પેલી ઇન્સ્ટન્ટ નહીં શું કહેવાય ને હારે છે નહીં તત્કાલ અને કેટલાક કેવા હોય તો કે ભાઈ ઓન રિઝોર્ટમાં ધક્કા મૂકી બેસતો બેસતો જતો રહે ઓન રિઝોર્ટ તો ઓન રિઝોર્ટ ટ્રેનમાં તો મળી ખુશ તો થા પછી એ ટ્રેન આપણને હાથે જ બધાને મુંબઈ પહોંચાડશે દાદા કે ઉતર્યા પછી બધા હરખા આપણે તો બધા આવો સરસ દાદા અભેદતા અને પ્રેમ અને સરખાપણું રાખે તો દુઃખી થવા જેવું રહ્યું ક્યાં અરે દુઃખ ઉભા કરવાનું હવે બંધ કરી દઈશું આજથી આપણે શું પટેલ યસ કોઈને ઉભા નહીં કરવાના આપણે ઉભા નહીં કરવાના સરસ આપણે પોઝિટિવ લઈશું આજથી કે બે અર્થ થાય ને ઉભા નહીં કરવાની ઉભા નહીં કરવાની પણ આ સરસ આપણને આવું સરસ અંજોના કેટલે લોકો પોઝિટિવ શોધી કાઢે ને કે આટલા બધા હજારો માણસો આ જગ્યાએ બેઠા છીએ કોઈ ડખો ડખ્લ નહીં જમવામાં કોઈ કિટપીટ નહીં કોઈ ઓલું સત્સંગ ચાલતું જમવાનું તપાસ કરવા જતું નથી આજે જમવાનું શું બનાવ્યું છે એ ખીચડી છે તો નિશરામાં શું છે હિસરામાં શું અરે વાહ ત્યાં જ જઈશું આપણે કોઈ માથાકૂટ નહીં જયારે બહાર નીકળ્યા પછી જે મળ્યું ત્યાં છું કોઈ જો ડખા ડખલ કરતા કેટલું સરસ કહેવાય ફૂટકોટમાં ધક્કા ખાતો હોય પછી રસોડામાં માથાકૂટ કરતો હોય કશું નહીં એને આવી પડેલું ભોગવે એનું પોતા પણ ખલાસ થાય એવા થતા જાય છે એટલે ઘણું બધું સરળતા ઉભી થઈ એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ ઉભી થઈ ઘણું બધું ઘરમાં કેટલા ક્લેશો છા થયા ઘર સ્વર્ગ જેવું ભલે એસી ટકા સો ટકા ના થાય પણ એસી ટકા તો થયું જ છે ને સિત્તેર ટકા અરે મને આપણું સ્વર્ગ જેવું થતું જાય એટલે ઘણી બધી પોઝિટિવ વસ્તુ આપણે જોઈશું ને જડશે આપણે એટલે સરસ મજાનું આપણે સામાયિકમાં લઈએ અને પછી અસીમ જે જે કાર પણ ભક્તિથી કરીશું ચાલો તો આપણે વિધિ કરીએ પોઝિટિવ તો બધાને ખબર છે ને બહુ પછી વિગત કહેવાની જરૂર નહીં ને લોકોને પૂછી લેવું બસ તું મને મારા પોઝિટિવ કે હું તારા પોઝિટિવ કઈ સોલ્યુશન આપે અને એક કાયદો આપણે ચોક્કસ પાડીશું એક કાયદો ચોક્કસ પાડીશું બે ત્રણ જણા ભેગા થાય ને એટલે પોઝિટિવ વાતો જ કરી નો નેગેટિવિટી ઇન સત્સંગ ઇન એવરીવેર એની વેર નોગેટિવિટી વાત જ નહીં કરવાની કે આ ખોટું કરે છે આવું ના જ કરવું જોઈએ તમારે કશો બોલવાનો અધિકાર નથી એ વ્યવસ્થિત શક્તિ જગત ને ચલાવે છે એ ધ્યાન રાખશે લોકો નું આપડે શું કેવા આપણે તો શુદ્ધાત્મા છે ભરેલો માલ ખાલી કરે છે દરેક પોતાના કર્મ પૂરા કરે છે આપણે તો જગતને વિતરાગી દ્રષ્ટિથી જવું છે નિર્દોષ દ્રષ્ટિથી જવું છે અને એ આપણી જાગૃતિ ચૂકવી નથી આપણે અને આપણે ભેગા થઈએ ત્યારે એવી જ બધી વાતો કરવાની પોઝિટિવ વાતો અથવા શુદ્ધ શુદ્ધ તત્વ શુદ્ધ જ્ઞાનની વાતો કરો તોય ઉત્તમ છે ચાલો તો વિધિ કરીએ બોલો હે દાદા ભગવાન હે શ્રી સિમંધર સ્વામી પ્રભુ મને શુદ્ધ ઉપયોગ પૂર્વક ફાઇલ નંબર વન ના બધી રીતે પોઝિટિવ જોવું ફાઇલ વન ને નોર્માલિટીમાં રાખવું એવી સામાય કરવાની શક્તિ આપો વ્યવહારમાં પણ જ્યાં જ્યાં વ્યક્તિઓ સાથે વ્યવહારમાં આવીએ છીએ અથવા સમાજ હોય કે દેશ હોય કોઈ પણ વહીવટને પોઝિટિવ દ્રષ્ટિએ જોઈ શકું એવું જાગૃતિ રાખવાની શક્તિઓ આપો હું માન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન પાપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણો માં સમર્પણ કરું છું